નમસ્કાર, દિલોક સત્તા શો માં આપનું સ્વાગત છે. આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલ નોટિસો જોઈને લોકો ચોંકી ગયા છે તેવી ખબરો સામે આવી રહી છે. કારણ કે આ નોટિસો કરોડો રૂપિયામાં આવી રહી છે, જેમાં આશ્ચર્યની વાત, ચોંકાવનારી વાત એ ખબરોમાં છે કે આ નોટિસ એવા લોકોને મળી રહી છે જેઓ શ્રમિક છે, તેમની આવક માત્ર 5 થી 7 હજાર રૂપિયા માસિક છે. એવામાં એક નોટિસ એવી પણ ખબરમાં આવી છે કે જેમાં મહિલાનું 10 વર્ષ પહેલા મૃત્યુ થયું છે. જી હા, ખબર અનુસાર 10 વર્ષ પહેલા મૃત્યુ પામેલ મહિલાને 7.50 કરોડની આવકવેરાની મોકલાઈ નોટિસ. વાત છે મધ્યપ્રદેશની. મધ્યપ્રદેશમાં આવકવેરા વિભાગે એક મહિલાના ઘરે 7.56 કરોડ રૂપિયાની નોટિસ મોકલાઈ હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. નોટિસ જોઈને પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા, આવકવેરાના ડરથી નહીં પરંતુ મહિલાનું 10 વર્ષ પહેલા અવસાન થયું હોવાથી. રિપોર્ટ પર નજર કરીએ તો આ ઘટના બેતુલ જિલ્લાની છે. અહીંના બડૌરા વિસ્તારમાં રહેતા તિલક સોનીને આ નોટિસ મળી, જે તેમની પત્ની ઉષા સોનીના નામ પર હતી. 20 નવેમ્બર 2013ના રોજ બીમારીના કારણે તેઓનું તો અવસાન થયું હતું. અહેવાલો પર નજર કરીએ તો હવે ગયા મહિનાના અંતમાં તેમના નામે 7,55,69,030 રૂપિયાની આવકવેરાની નોટિસ આવી છે. ઉષા સોની, ખબર મુજબ તે સરકારી શાળામાં શિક્ષિકા હતા. એવું જાણવા મળી રહ્યું છે કે તેઓના સંબંધીઓએ નોટિસ વિરુદ્ધ બેતુલ એસપીને ફરિયાદ કરી છે. પરિવારે આ અંગે આવકવેરા વિભાગમાં પણ પૂછપરછ કરી હતી. જાણવા એવું મળ્યું કે આ ટેક્સ 2017-18નો છે. નોટિસ નેચરલ કાસ્ટિંગ નામની કંપનીએ અન્ય કંપનીને સ્ક્રેપ મોકલ્યો હોવાનું પણ સામે આવ્યું છે, ખબરોમાં આવ્યું છે. આ લેણદેણમાં વ્યવહારમાં ઉષા સોનીના પેન કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે ખબર પર નજર કરીએ તો ઉષા સોની એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારના હતા. તેવું જાણવા મળી રહ્યું છે. તેમને 3 પુત્રો છે. તેઓ બેતુલ બહાર ખાનગી નોકરી કરે છે. નોટિસને લઈને આખો પરિવાર છે ચિંતિત. રિપોર્ટ મુજબ તેમના પુત્ર પવન સોનીનું કહેવું છે કે મારી માતાનું 10 વર્ષ પહેલા અવસાન થયું હતું. તે એક સરકારી શાળામાં શિક્ષિકા હતા. હવે આવકવેરા વિભાગે તેમને 7.5 કરોડની ટેક્સ ભરવાની નોટિસ આપી છે. અમને આટલો ટેક્સ ભરવો પોસાય તેમ નથી. અમે ખૂબ જ સામાન્ય પરિવારથી છીએ. માતાના પાન કાર્ડનો કોઈ દ્વારા દુરુપયોગ કરવામાં આવ્યો છે. અમે આ બાબતે એસપીને ફરિયાદ કરી છે. બીજી તરફ દર્શક મિત્રો, અહેવાલો પર નજર કરીએ તો બેતુલના એસપી સિદ્ધાર્થ ચૌધરીએ પુષ્ટિ કરી કે મૃતક મહિલા ઉષા સોનીના સંબંધીઓએ ફરિયાદ કરી છે. આવકવેરા વિભાગ પાસેથી માહિતી લીધા બાદ મામલાની તપાસ કરવામાં આવશે. તેમાં જે હકીકતો બહાર આવશે તે અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસનું કહેવું છે. આ મામલે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.